વડોદરા વાળી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી જગતપાવન સ્વામી દ્વારા એક યુવતી ઉપર દુષ્કર્મ કરવાના કેસમાં વડોદરાના જ્યોતિનાથ મહારાજે સવાલો ઉઠાવ્યા હતા કે વડતાલ ગાદીના બનેલા અને ઘૂસી ગયેલા આચાર્ય કે ચેરમેને કેમ પગલાં હજી સુધી લીધા નથી. વડોદરાના સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જગતપાવન દાસ સ્વામી આજે સૌ જાણે છે કે એની પર કેસ થયેલા છે, બળાત્કારનો કેસ થયેલો છે અને પોસ્કો એક્ટ હેઠળ, કારણ કે જ્યારે દીકરી હતી તે 14 વર્ષની હતી. આ ધૃણાસ્પદ બનાવ છે, આ ક્યાંય સાખી લેવા જેવો નથી અને એ બાબતે પોલીસ તો એની કાર્યવાહી કરી જ દે છે. પણ જે વડતાલ ગાદીના બનેલા અને ઘૂસી ગયેલા આજે આચાર્યશ્રી છે કે વડતાલ ગાદીના જે ચેરમેન ભક્તજનોના કહેવાય છે તે આ લોકોએ એક્શન લેવા જોઈએ. પણ ખાટલે મોટી ખોટ એ છે કે પોતે જ ખરડાયેલા હોય તો એક્શન કોની પર લે. આજે આ દુઃખદ બનાવ છે ને ગઈકાલે વડતાલમાં હરિભક્તોની જે એક તૂટી ગઈ અને સમગ્ર હરિભક્તોને જાગૃત કરવાની કોશિશ નથી, કોઈ દ્રષ્ટિ બોલતું કે નથી કોઈ બોલતું, આવેદન આપ્યું છે, 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે એક્શન લેવામાં આવે. હું બિરદાવું છું એ હરિભક્તોને, કારણ કે ક્યાંય સનાતનને બચાવવો હશે તો આપણે જાગૃત થવું પડશે ને આ જાગૃતતાને બિરદાવું છું. ફરી કહું કે સંપ્રદાય તરફથી જ આકરા પગલાં લેવા હોવા જોઈએ, નથી લેવાતા એ દુઃખની વાત છે. તેથી આવા કેસો વારંવાર રોજે રોજ નવી ક્લિપ આવે છે અને બને છે, જે ધૃણાસ્પદ છે. હરિજીવન સ્વામી વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધાયેલ છે. સ્વામી હજી પોલીસ પકડથી દૂર છે. વડતાલમાં આ બાબતને લઈને 300 જેટલા હરિભક્તો એકઠા થયા હતા.